નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ છઠ્ઠાની અંદર આપણે ચિત્રપદાની એક અને ચિત્રપદાની બે આપણે જોઈ ગયા છીએ. આજનો લેક્ચરની અંદર તો આપણે ચિત્રપદાની ત્રણને જોઈ રહ્યા છીએ. તો પહેલાં જે પ્રશ્નની અંદર ચિત્રપદાની ત્રણની અંદર પ્રશ્ન નંબર એક, જે બળદ ગાડું દેખાય છે, તો એને સંસ્કૃતની અંદર જમણી દિશા તરફ આપણને જવાબ આપેલા છે સકટમ. સી જવાબ આપેલો છે, એને આપણે સકટમ કહીએ છીએ. બીજું છે કે ગોળ રાઉન્ડ જેવો રૂપિયાના પૈસાનો જેવું ચિત્ર દેખાય છે, એને આપણે શું કહી શકીએ છીએ સંસ્કૃતમાં, તો એને ધનમ કહેવાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધ લેવાની છે કે જે હું તમને જવાબ ટીક કરીને બતાવું છું એ દિશા તરફ તમારા જવાબો રહેશે. તો અહીંયા જે જવાબો છે એ જવાબોને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સી જવાબ, બી જવાબ છે, ત્રીજામાં ડી જવાબ છે. આ લાઈન જે તીર મારેલી છે એ લાઈનની બધા નીચે તમે જોતા જશો એટલે તમને જવાબો મળતા જશે. તે જવાબો ટીક કરેલા છે. જે જવાબ તમારી પાસે લખેલું છે એ આઈડિયલ બુકની અંદર તમારે વ્યવસ્થિત લખતા જવાનું છે. એટલે ત્યાર પછી ત્રીજા ચિત્રની અંદર કહે છે કે આ રત્નમ, એટલે કે ભાઈ ડી જવાબ છે. ચોથા ચિત્રની અંદર જોઈએ તો બસની ગાડીનું વાહનનું ચિત્ર છે, તો એને લોકયાનમ કહેવાય છે, જવાબમાં ડી આવશે. પાંચમું ચિત્રમાં લસણ છે, એટલે કે એને ગુજરાતીમાં આપણે લસણ કહીએ છીએ, તો સંસ્કૃતની અંદર એને લસુનમ કહેવાય છે. પછી જે છઠ્ઠો ચિત્રની અંદર દેશે કે આ ચિત્ર શાનું છે, કાળા પાટિયા જેવું દેખાય છે મિત્રો, તો એને જવાબની અંદર એ લખવાનો તમારે કૃષ્ણ ફલકમ. તેવી રીતના કાળા પાટિયાને સંસ્કૃતમાં શું કહેવાય, તો જવાબની અંદર તમારી પાસે આપેલું છે ઉત્તરમ એવો શબ્દ મળ્યો છે, ઉપર બાજુમાં લખ્યું છે કૃષ્ણ ફલકમ એવું લખવાનું છે. વિમાનમ એટલે ખરું કે ખોટું, તો જવાબ પણ તમારી જમણી સાઈડની અંદર જ્યાં તમારો જમણો હાથ છે એ દિશા તરફ તમે વિડીયો જોતા જશો એટલે જમણો હાથ જે દિશામાં જાય છે ત્યાં જવાબની અંદર તમને મળતા જશે. એવા દરેક સવાલ જવાબ આપણે આ ચિત્રપદાનીની અંદર આપણી પાસે મળતા જાય છે. છેલ્લે આપણે જે જોડકાની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જે જોડકાની અંદર પણ જવાબો આપેલા છે, તો ઉરુકમ એટલે એને આપણે પેન્ટ કહેવાથી જવાબની અંદર પહેલાંનો ડી જવાબ એવો લખ્યો છે. બીજો છે લસુનમ, લસુનમને આપણે લસણ કહીએ છીએ એટલે જવાબની અંદર સીમાં આપેલો છે એટલે જવાબ સી લખવાનો છે. સટકમ એટલે કે બળદ ગાડું વિદ્યાર્થી મિત્રો, તો બળદ ગાડુંને આપણે ગુજરાતીમાં બળદ ગાડું કહીએ છીએ, સંસ્કૃતમાં સકટમ કહીએ, તો જવાબની અંદર બી લખવાનો છે. એટલે તમારું જે ચિત્રપદાની છે આઈડિયલ બુકની અંદર વ્યવસ્થિત સારા અક્ષરથી લખવાનું છે. અહીંયા તમને જવાબ સાથે આજે આપણે ચિત્રપદાની ત્રણ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.